નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત માં ચેપ્ટર નંબર 5 એટલે કે સમાંતર શ્રેણીના લેક્ચર નંબર 7 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે, જેમાં આજે આપણો ટોપિક છે સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન નંબર 4, કે જેના આપણે 12 થી 15 પ્રશ્નો આજે શીખવાના, એટલે 12 13 14 અને 15 ચાર એક્ઝામ્પલો આજે શીખવાના છે. અને આજે આપણે સ્વાધ્યાય 5.1 ને પૂર્ણ કરીશું અને ત્યારબાદ એક નવા ટોપિક સાથે નવા લેક્ચરની શરૂઆત આપણે કરવાની રહેશે. તો આજના આપણા ટોપિક છે 12 13 14 અને 15 પ્રશ્નો, એટલે કે ચાર દાખલાઓ જોઈએ. તો પ્રશ્ન 4 નો 12મો પ્રશ્ન, તો પ્રશ્ન 4 માં આપણને શું પૂછવામાં આવે છે કે સમાંતર શ્રેણી છે કે નહીં એવું જોવાનું છે, અને ત્યાર પછી આપણે એમના પદ મેળવવાના રહેશે. તો 12મો પ્રશ્ન આપણે જોઈએ કે જેમાં આપણને શ્રેણી આપેલી છે વર્ગમૂળ 2, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 18, વર્ગમૂળમાં 32, એમ અનંત સુધી. આ આપણી એક શ્રેણી છે, આપણને શું આપવામાં આવેલી છે, શ્રેણી. હવે આ શ્રેણી સમાંતર છે કે નહીં એવું આપણે જોવાનું છે. તો શ્રેણીનું પ્રથમ પદ વર્ગમૂળમાં 2. તો સૌ પ્રથમ તમારે શ્રેણી સમાંતર છે કે નહીં એવું જો ચકાસવું હોય તો તમને ખ્યાલ જ છે, કારણ કે આપણે ઘણા બધા પ્રશ્નો જોઈ ચુક્યા કે એમાં બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત છે એ તમને સમાન મળવો જોઈએ. તો આપણે જોઈએ સામાન્ય તફાવત ડી ઇઝ ઇક્વલ ટુ એ ટુ માઇનસ એ વન, એટલે કે બીજું પદ વર્ગમૂળમાં 8 અને પ્રથમ પદ વર્ગમૂળમાં 2, એ બંનેની શું કરવાની બાદબાકી. તો વર્ગમૂળમાં 8 છે એમના આપણે ભાગ પાડી શકીએ, કે જ્યારે તમને રકમની અંદર એવું કહેવામાં આવે, અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું, તમે જોઈ શકો છો કે વર્ગમૂળમાં 8 છે એના ભાગ પડે છે 4 ગુણ્યા 2. તો આ 4 ગુણ્યા 2 માં 4નું વર્ગમૂળ આપણને 2 મળે, અને 2નું વર્ગમૂળ ન મળે એટલે આપણે એવું કહી શકીએ કે 8નું વર્ગમૂળ તમારે મેળવવું હોય તો કયું મળશે, 2 વર્ગમૂળમાં 2. 8નું વર્ગમૂળ તમને કયું મળશે, 2 વર્ગમૂળમાં 2. આ યાદ રાખજો, કારણ કે બધા જ ભાગની અંદર, એટલે કે આગળ જે આપણે તફાવત મેળવીશું દરેકની અંદર આ પદ્ધતિએ કાર્ય કરવાનું છે. એટલે 8નું વર્ગમૂળ તમને કયું મળે છે, 2 વર્ગમૂળમાં 2. તો 8નું વર્ગમૂળ આપણી પાસે છે 2 વર્ગમૂળમાં 2, અને અહીંયા માઇનસ વર્ગમૂળમાં 2. તો બંને સજાતીય પદો કહેવાય, કારણ કે વર્ગમૂળ વાળા પદ છે એ બંનેના સમાન છે. તમે જુઓ છો બંને વર્ગમૂળ 2 છે, કે આ વર્ગમૂળ 2 છે એ 2 વખત ગણાય છે, અને આ વર્ગમૂળ 2 માત્ર 1 વખત ગણાય છે. તો 2 માંથી 1 વખત જાય એટલે 1 વાર વધે, તો સામાન્ય તફાવત પેલા 2 પદનો શું મેળવો, વર્ગમૂળમાં 2. ત્યાર પછીના 2 પદ ક્રમિક લેવાના છે. તો બીજું અને પહેલું હતું, તો હવે ત્રીજું અને બીજું પદ થશે, એટલે A3 - A2. A3 એટલે ત્રીજું પદ છે વર્ગમૂળમાં 18 અને બીજું છે વર્ગમૂળમાં 8. તો વર્ગમૂળમાં 18 - વર્ગમૂળમાં 8, તો જેમ અહીંયા 8ના ભાગ પાડ્યા છે એવી જ રીતે 18 તમે જોશો, તો 18 એટલે 9 ગુણ્યા 2. 9 દુ 18 થાય એટલે 9 ગુણ્યા 2, તો 3 વર્ગમૂળમાં 2, અને વર્ગમૂળમાં 8 તો તમને ખ્યાલ આવી જ ગયો છે 2 વર્ગમૂળમાં 2 થાય, એટલે અહીંયા 18 એટલે 9 દુ 18, તો 9નું વર્ગમૂળ 3 થાય, 2નું ન મળે એટલે વર્ગમૂળમાં જ રહેશે. તો 3 - 2 એટલે 1 વખત વર્ગમૂળમાં 2 વધે, તફાવત જો સમાન આવતો જાય છે. તો ત્યાર પછીના 2 પદ જોઈએ, એટલે આપણને ચોથું અને ત્રીજું પદ લેવાનું છે. તો A4 - A3, A4 એટલે વર્ગમૂળમાં 32 અને A3 એટલે વર્ગમૂળમાં 18. વર્ગમૂળમાં 32 એટલે એના ઘણા બધા ભાગ પડતા હોય, પણ આપણે એવો એક ભાગ પસંદ કરવાનો કે જેનાથી આપણને આપણી શ્રેણી પ્રમાણેના પદ મળતા હોય. તો 32 એટલે 16 ગુણ્યા 2, 16 દુ 32, તો 16નું વર્ગમૂળ કેટલું થશે, 4, એટલે અહીંયા આન્સર આવશે 4 વર્ગમૂળમાં 2 માઇનસ 18 વર્ગમૂળમાં છે, તો એ તો ખ્યાલ આવી ગયો 3 વર્ગમૂળમાં 2, તો 4 - 3 એટલે કે વર્ગમૂળમાં 2 વધે છે. તો તમે જુઓ છો કે તમને દરેક 2 ક્રમિક પદ વચ્ચેનો તફાવત વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2 એટલે કે સમાન મળે છે. તો જ્યારે દરેક ક્રમિક પદ વચ્ચેનો તફાવત સમાન મળતો હોય તો આપેલી શ્રેણી છે એ કેવી ગણાય છે, સમાંતર શ્રેણી. તો ત્યાર પછીના 3 પદ કીધા છે, તો આપણને શ્રેણીમાં 4 પદ આપ્યા છે, ત્યાર પછી એટલે 5, 6 અને 7, તો આપણે શ્રેણીનું 5મું પદ મેળવવાનું છે. તો કે A5 = A4 + D, જ્યાં A4 એટલે કે ચોથું પદ કયું છે, તો કે વર્ગમૂળમાં 32, એની જગ્યાએ તમે શું લખી શકો, 4 વર્ગમૂળમાં 2. યાદ રાખજો કે તમારું ચોથું પદ છે એ તમને વર્ગમૂળમાં 32 આપેલું છે. શું આપેલું છે, વર્ગમૂળમાં 32, પણ એના સ્થાન પર તમે શું લખી શકો છો, 4 વર્ગમૂળમાં 2.
અને ડી એટલે તમને શું મળ્યું છે, વર્ગમૂળ માં બે, દરેક નો તફાવત. તો એ કિંમત આપણે અહીંયા લખી દઈએ કે એ ફોર એટલે ચાર વર્ગમૂળ માં બે, અને ડી એટલે વર્ગમૂળ માં બે. તો સરવાળો કરવાનો, જેમ અહીંયા બાદબાકી કરી છે અહીંયા સરવાળો, ચાર ને એક કેટલા થશે, પાંચ વર્ગમૂળ માં બે. શું થશે? પાંચ વર્ગમૂળ માં બે. હવે એક બીજી વાત કે આ જે પાંચ છે એ વર્ગમૂળ ની બહાર છે, જયારે એને હું વર્ગમૂળ ની અંદર લઈ જાઉં તો એનો શું થઈ જશે? વર્ગ. એમનો શું થઈ જશે? વર્ગ. એટલે પાંચ નો અંદર જતા વર્ગ થાય એટલે 25 થાય. 25 ગુણ્યા બે કરશો એટલે એફ આઈ છે તમને કેટલું મળશે? વર્ગમૂળ માં 50. તો શ્રેણી નું તમને પાંચમું પદ કયું મળ્યું? વર્ગમૂળ માં 50. ફરી પાછો સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા જોજો કે આ ચાર ને એક પાંચ વર્ગમૂળ માં બે થી, હવે આ પાંચ ને જયારે હું વર્ગમૂળ માં લઈ જાઉં છું ત્યારે એનું શું થશે? વર્ગ. અને પાંચ નો વર્ગ 25, અને એને ગુણ્યા બે એટલે 25 ગુણ્યા બે કેટલા થશે? 50. આવું શું કામ મેળવવું પડે? તો તમે શ્રેણી જુઓ, એમાં જે સિસ્ટમે તમને શ્રેણી આપેલી છે એ પ્રકારે તમારે પદ લખવા જરૂરી છે. માટે એફ આઈ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સ્ક્વેર 50 એટલે કે વર્ગમૂળ માં 50. હવે શ્રેણી નું છઠ્ઠું પદ જોઈએ. તો છઠ્ઠું પદ જોતું હોય શું કરવાનું? અગાઉના પદ એટલે કે પાંચમા પદ માં ડી ઉમેરવાનો. એફ આઈ પ્લસ ડી. એફ આઈ એટલે વર્ગમૂળ માં 50 પણ કહી શકાય, અને પાંચ વર્ગમૂળ માં બે પણ લખી શકાય. આપણે કેટલા લખીશું? પાંચ વર્ગમૂળ માં બે, અને એમાં ડી કેટલો ઉમેરીએ? વર્ગમૂળ માં બે, એટલે છ વર્ગમૂળ માં બે થયા. હવે સેમ પ્રોસેસ કે આ છ છે એ વર્ગમૂળ માં જશે એટલે છ નો વર્ગ થાય, ને વર્ગ કેટલો થાય? 6 નો 36. અને એ 36 ને જયારે બે આરે સાથે ગુણશો તો 36 2 72 એટલે શ્રેણી નું તમને છઠ્ઠું પદ છે કેટલું મળ્યું? વર્ગમૂળ માં 72. ત્યાર પછી તમારે શ્રેણી નું કેટલામું પદ જોઈએ છે? 7મું. તો છઠ્ઠા પદ માં ડી ઉમેરવાનો. તો છઠ્ઠું પદ એટલે વર્ગમૂળ 72 પણ કહી શકાય, અને છ વર્ગમૂળ માં બે પણ લઈ શકાય. તો આપણે છ વર્ગમૂળ માં બે, અને એમાં ડી પ્લસ વર્ગમૂળ માં બે એટલે 7 વર્ગમૂળ માં બે, અને 7 જયારે વર્ગમૂળ ની અંદર જશે તો એમનો પણ શું થશે? વર્ગ. શું થશે? વર્ગ. એટલે 7 નો વર્ગ કરો તો 49, અને 49 ગુણ્યા 2 કરશો એટલે વર્ગમૂળ માં 98. તો શ્રેણીના ત્યાર પછીના ત્રણ પદ આપણને મળી ગયા છે, જેમાં પાંચમું વર્ગમૂળ માં 50 હતું, છઠ્ઠું વર્ગમૂળ માં 72 હતું, અને 7મું પદ છે એ વર્ગમૂળ માં 98 છે. તો આમ શ્રેણીના આપણને ત્યાર પછીના ત્રણ ક્રમિક પદ મળ્યા, વર્ગમૂળ 50, વર્ગમૂળ માં 72 અને વર્ગમૂળ માં 98, અને સામાન્ય તફાવત વર્ગમૂળ માં 2. હવે આપણે 13મો દાખલો જોઈએ, જેમાં શ્રેણી છે વર્ગમૂળ માં 3, વર્ગમૂળ માં 6, વર્ગમૂળ માં 9, વર્ગમૂળ માં 12 એમ અનંત સુધી. તો પ્રથમ પદ વર્ગમૂળ માં 3 છે. હવે સેમ ક્રિયા જ કરવાની છે, સામાન્ય તફાવત લેવાનો. તો સામાન્ય તફાવત નું સૂત્ર તો કે એ તો બે ક્રમિક પદ વચ્ચે જ ગણાય, એટલે a2 - a1 પણ થાય, a3 - a2 પણ ગણાય, f4 - a3 પણ ગણી શકાય. તો a2 એટલે વર્ગમૂળ માં 6, અને a1 એટલે વર્ગમૂળ માં 3. તો વર્ગમૂળ માં 6 માઇનસ વર્ગમૂળ માં 3, તો વર્ગમૂળ માં 6 છે એના ભાગ પડે 2 ગુણ્યા 3, અને માઇનસ વર્ગમૂળ માં 3. આ બંને પદમાં વર્ગમૂળ માં 3 નું વર્ગમૂળ ન મળે, અને 2 નું પણ વર્ગમૂળ ન મળે, પણ અહીંયા વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 3. એટલે અહીંયા હું કહેવાનો મારો મતલબ એવો છે, સમજવાનો પ્રયત્ન કરજો કે તમારી પાસે જે બંને પાસે વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 છે એને હું સામાન્ય જયારે લઉં છું, અહીંયા તમે જુઓ છો વર્ગમૂળ 3 ને મેં સામાન્ય લીધા એટલે મારી પાસે વર્ગમૂળ માં શું વધે છે? તો કે વર્ગમૂળ માં 2 - 1 વધે. શું વધે? વર્ગમૂળ માં 2 - 1 વધે છે. તો આ શ્રેણી માંથી મેં સામાન્ય લીધો છે, જે સાદું રૂપ આપ્યું એમાં વર્ગમૂળ માં 3 મેં સામાન્ય લીધું એટલે વધ્યું અહીંયા વર્ગમૂળ માં 2 અને -1. તો આ મને પહેલો તફાવત મળ્યો. શું મળ્યો? પહેલો તફાવત. ત્યાર પછીના બે પદ લઈએ, એટલે કે a3 - a2. તો a3 એટલે વર્ગમૂળ માં 9 માઇનસ વર્ગમૂળ માં 6. તો વર્ગમૂળ માં 9 એટલે સીધું એનું સાદુરૂપ આપો તો 3 થાય, પણ આપણે જે પરિસ્થિતિ પ્રમાણે સાદુરૂપ આપતા જઈએ છીએ તો 9 એટલે 3 ગુણ્યા 3, અને 6 એટલે 2 ગુણ્યા 3. બંને માંથી વર્ગમૂળ માં 3 કોમન નીકળી જાય એટલે કે સામાન્ય નીકળી જાય. અહીંયા વર્ગમૂળ માં 3 વધે, અને અહીંયા વર્ગમૂળ માં 2 વધે. હવે તમે જોશો કે બંને પદ પાસેનો જે તફાવત છે એ તમે જુઓ તો તમને સમાન જેવો લાગે પણ છે નહીં, કારણ કે અહીંયા વર્ગમૂળમાં 3 કૌંસમાં વર્ગમૂળમાં 2 - 1 વધ્યું છે,
જ્યારે અહીંયા વર્ગમૂળમાં ત્રણ, કૌંસમાં વર્ગમૂળમાં ત્રણ માઇનસ વર્ગમૂળમાં બે વધ્યું એટલે તફાવત સમાન નથી. તો આપણે આગળ બધા પદ માટે કાર્ય કરવાની કોઈ જરૂર નથી, અગાઉ પણ વાત કરી દીધી છે. જો તમે બધા પદ માટે મેળવો છો તો કોઈ પણ પ્રશ્ન રહેતો નથી. માટે અહીંયા તફાવત સમાન આપેલો નથી એટલે કે એ ટુ માઇનસ એ વન ઇઝ નોટ ઇક્વલ ટુ એ થ્રી માઇનસ એ ટુ, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અને સમાંતર શ્રેણી નથી એટલે આગળના ત્રણ પદ મેળવવાની કોઈ જરૂર પડતી નથી. હવે આગળ વધીએ આપણે ચૌદમા પ્રશ્ન તરફ. તો ચૌદમા પ્રશ્નની શ્રેણી આપી છે એક નો વર્ગ, ત્રણ નો વર્ગ, પાંચ નો વર્ગ અને સાત નો વર્ગ એમ અનંત સુધી. તો પ્રથમ પદ શું? તો કે એક નો વર્ગ છે. તો કે એ બરાબર એક નો વર્ગ આપણને આપેલો છે. હવે આપણે સામાન્ય તફાવત લેવાનો અને સામાન્ય તફાવત આપણને સમાન મળવો જોઈએ. તો કે એ ટુ એટલે ત્રણ નો વર્ગ અને માઇનસ એ વન એટલે એક નો વર્ગ. તો ત્રણ નો વર્ગ કેટલો થશે? નવ. અને એક નો વર્ગ એક, નવ માઇનસ એક કરશો એટલે કેટલા આવશે? આઠ. આ પેલા બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત આપણને મળ્યો. હવે આગળ વધીએ આપણે. ત્યાર પછીના બે પદ એટલે કે એ થ્રી માઇનસ એ ટુ, એ થ્રી એટલે પાંચ નો વર્ગ અને એ ટુ એટલે ત્રણ નો વર્ગ. તો પાંચ નો વર્ગ પચીસ અને ત્રણ નો વર્ગ નવ. પચીસ માઇનસ નવ કરશો એટલે સામાન્ય તફાવત કેટલો મળશે? સોળ. કેટલો મળશે? સોળ. એટલે કે અહીંયા તફાવત સમાન છે નહીં. તમે જોઈ શકો છો કે તમને પેલા બે પદ વચ્ચેનો તફાવત આઠ મળે છે, જ્યારે ત્યાર પછીના બે પદ વચ્ચેનો તફાવત સોળ મળેલો છે. માટે સામાન્ય તફાવત છે એ સમાન છે નહીં, એટલે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી ગણાતી નથી. તો આગળના ત્રણ પદ મેળવવાનો કોઈ પ્રશ્ન આપણી પાસે રહેતો નથી. ત્યાર પછી આપણા સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન એટલે કે પંદરમો દાખલો આપણે જોઈએ. તો કે પંદરમા પ્રશ્નની રકમમાં આપણને એક શ્રેણી આપેલી છે, જેમાં આપણને કહેવામાં આવેલું છે એક નો વર્ગ, પાંચ નો વર્ગ, સાત નો વર્ગ અને છેલ્લે તોતેર એમ અનંત સુધી. ખાસ ધ્યાન રાખજો શ્રેણીમાં કે રકમની અંદર તમને કીધું છે એ પ્રમાણે તમે જોશો તો એક નો વર્ગ, પાંચ નો વર્ગ, સાત નો વર્ગ અને છેલ્લે તોતેર એમ ક્યાં સુધી છે? અનંત સુધી. એટલે અહીંયા સાત નો ઘન નથી, ખાસ ધ્યાન રાખવું. તો પ્રથમ પદ એક નો વર્ગ છે અને સામાન્ય તફાવત મેળવતું જોવાનું ની સમાન આવવો જોઈએ. તો પ્રથમ પદ અહીંયા આપણે બાય મિસ્ટેક માઇનસ એક પોઈન્ટ બે લખાયો છે, પણ આપણી પાસે સામાન્ય તફાવત છે એ કેટલો હશે? તો કે એક નો વર્ગ આવશે. સામાન્ય તફાવત અહીંયા બાય મિસ્ટેક માઇનસ એક પોઈન્ટ બે લખાઈ ગયો છે. પણ કેટલો હશે? પ્રથમ પદ માઇનસ એક પોઈન્ટ બે છે, સોરી પ્રથમ પદ માઇનસ એક પોઈન્ટ બે લખ્યું છે, પણ એક નો વર્ગ છે. સામાન્ય તફાવત જોઈએ તો એ ટુ માઇનસ એ વન, જ્યાં એ ટુ એટલે પાંચ નો વર્ગ માઇનસ એક નો વર્ગ એટલે પચીસ માઇનસ એક કરશો કેટલા આવશે? ચોવીસ. એવી જ રીતે ત્યાર પછી એ થ્રી માઇનસ એ ટુ, તો એ થ્રી એટલે સાત નો વર્ગ અને એ ટુ એટલે પાંચ નો વર્ગ. તો સાત નો વર્ગ ઓગણપચાસ માઇનસ પાંચ નો વર્ગ પચીસ. ઓગણપચાસ માઇનસ પચીસ કરશો એટલે કેટલા આવશે? ચોવીસ. તો સામાન્ય તફાવત તમે જો સમાન આવતો જાય છે તો આગળ ગણતરી કરવી આપણા માટે જરૂરી છે. તો એ ફોર માઇનસ એ થ્રી લઈએ, એ ફોર તોતેર અને એ થ્રી સાત નો વર્ગ. તો તોતેર માઇનસ સાત નો વર્ગ એટલે ઓગણપચાસ. તોતેર માઇનસ ઓગણપચાસ કરશો એટલે એ પણ આન્સર કેટલો મળશે? ચોવીસ. તો અહીંયા દરેક પદ વચ્ચેનો તફાવત છે એ તમને સમાન મળે છે અને એ કેટલો આવે છે? ચોવીસ. તો તફાવત સમાન હોય માટે કહી શકાય કે આપેલી શ્રેણી છે એ કેવી ગણાશે? સમાંતર શ્રેણી. કેવી ગણાશે? સમાંતર શ્રેણી. જો સમાંતર શ્રેણી હોય તો અગાઉના એટલે કે એના પછીના ત્રણ ક્રમિક પદ એટલે ચાર આપ્યા છે, તો પાંચ છ અને સાત આપણે મેળવવાના. તો એ ફાઈ એટલે કે ચોથા પદમાં ડી ઉમેરવાનું. તો એ ફાઈ ઇઝ ઇક્વલ ટુ એ ફોર પ્લસ ડી, જ્યાં એ ફોર એટલે કે તોતેર છે અને ડી એટલે ચોવીસ છે. તો તોતેર માં ચોવીસ જયારે પ્લસ કરશો એટલે શ્રેણીનું પાંચમું પદ છે એ તમને કેટલું મળશે? સત્તાણું. નાઇન્ટી સેવન. એમાં ફરી પાછો ડી ઉમેરી દો તમે પાંચમા પદમાં એટલે તમને છઠ્ઠું પદ મળી જાય એ સિક્સ. તો પાંચમું પદ સત્તાણું છે ને એમાં ડી ચોવીસ જયારે પ્લસ કરશો એટલે શ્રેણીનું છઠ્ઠું પદ છે એકસો ને એકવીસ મળશે. કેટલું મળશે? એકસો ને એકવીસ. હવે આ એકસો એકવીસ માં ફરી પાછા ડી ઉમેરશો એટલે સાતમું પદ મળી જાય. તો એકસો એકવીસ પ્લસ ચોવીસ એટલે આપણો આન્સર આવશે 145 એટલે કે શ્રેણીનું સાતમું પદ છે એ કેટલું મળશે? એકસો ને પિસ્તાલીસ. તો આમ જે આપણી શ્રેણી હતી એમનો સામાન્ય તફાવત ચોવીસ અને ત્યાર પછીના ત્રણ ક્રમિક પદ મળ્યા છે સત્તાણું, એકસો એકવીસ અને એકસો પિસ્તાલીસ છે.
મિત્રો યાદ રાખજો કે અહીંયા બાય મિસ્ટેક આપણે 1.2 લખાઈ ગયા છે, પણ એની જગ્યાએ આપણે જે પ્રથમ પદ છે એ તમને ખ્યાલ છે કેટલું છે? તો કે 1 નો વર્ગ છે, એ ભૂલાય નહીં. તો આ જે આપણે પ્રશ્નો ગણેલા છે એ પ્રશ્નો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. એક્ઝામ ની અંદર આમાંથી પ્રશ્નો આવી શકે છે આ પ્રકારના. અહીંયા એક સીધી અને સિમ્પલ મેથડ આપણે સમજા કે આપણને જયારે એમ કહેવામાં આવે સમાંતર શ્રેણી છે કે નહીં, તો શું કરવાનું? તો કે દરેક ક્રમિક પદ વચ્ચેનો તફાવત છે એ મેળવવાનો. જો સમાન આવે છે તો સમાંતર શ્રેણી છે, અને સમાન નથી આવતો તો સમાંતર શ્રેણી નથી. અને જો કોઈ પદ મેળવવાનું કીધું હોય તો એના પછીના પદમાં ડી ઉમેરી દેવો. જેમ કે પાંચમું પદ કીધું તો એની પછીનું પદ ચોથું ગણાય એમાં ડી ઉમેરવાનો, એટલે કે જે પાછળ ગયેલું છે તે પદ. છઠ્ઠું હોય તો એના પછી ગયેલું પદ પાંચમું એમાં ડી ઉમેરવો. એમ સાતમું હોય એનું ગયેલું પદ છઠ્ઠું એમાં ડી ઉમેરવા. આમ ક્રમશઃ ડી છે એ પ્લસ કરતું જવાનું, એટલે આપણી જે શ્રેણી છે એના તમને એના પછીના ક્રમિક પદો મળશે. હવે આના પછીના લેક્ચર ની અંદર આપણે મિત્રો શ્રેણીમાં તમને જો કોઈ પદ મેળવવાનું કીધું, એટલે કે તમને એક શ્રેણી આપેલી છે સમાંતર છે એવું કહી દીધું છે, જો ન હોય તો આપણને આવડે છે સમાંતર શ્રેણી છે કે નહીં ચકાસતા. તો સમાંતર શ્રેણી હોય અને એમાં જો તમને એમ કહે છે કે શ્રેણીનું 10મું પદ મેળવો, 12મું પદ મેળવો, 5મું પદ મેળવો, 17મું પદ મેળવો, તો એ કેટલામું પદ છે એ પદ મેળવવા માટેના સૂત્ર વિશે ચર્ચા કરી અને એમના એક્ઝામ્પલો આપણે ગણવાના થશે. તો નેક્સ્ટ લેક્ચર ની અંદર ફરી પાછા આપણે મુલાકાત કરીએ. તો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને વિડીયોમાં ગમ્યો હોય તો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, વિડીયો વધુ ને વધુ શેર કરો અને ધોરણ 10ના તમામ વિદ્યાર્થી એનો લાભ મેળવી શકે. અને બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમે મેળવી શકો. જય શ્રી કૃષ્ણ. આભાર.